નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે જોઈશું સીમાઓને સુરક્ષિત બનાવવાના ચૌમુખી ઉદ્દેશ સાથે કચ્છની ધરા પરથી વિકાસોત્સવનો શુભારંભ. સમગ્ર દેશમાં સૌ પ્રથમ ગુજરાતના સરહદી વિસ્તાર એવા કચ્છ ખાતેથી સીમાંત વિકાસોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે દેશની સુરક્ષા માટે કાર્ય કરતા જવાનોની સાથે સીમાવર્તી ગામના લોકો અને જનપ્રતિનિધિઓ પણ સીમાના પ્રહરીઓ છે. તેમણે જણાવ્યું હતું કે દેશની સીમાના ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં સીમા સુરક્ષા સંબંધિત સામાજિક ઉત્તરદાયિત્વ કેળવવાની સાથે સીમાઓ પર પલાયન રોકવા, સીમાના ગામડાઓનો વિકાસ કરવા અને લોકોમાં દેશભક્તિ વધુ જીવંત બનાવવાની સાથે સીમાઓને સુરક્ષિત બનાવવાના ચૌમુખી ઉદ્દેશ સાથે કચ્છની ધરા ઉપરથી સીમાંત વિકાસોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે. સીમાંત વિકાસોત્સવ એ અવિરત ચાલનારી શૃંખલા છે અને આવનારા દિવસોમાં આ વિકાસોત્સવ દેશના વિવિધ પ્રાંત સીમા વિસ્તારોમાં પણ યોજાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને હું પોતે પણ દેશની જમીન સાથે સંકળાયેલી તમામ સીમાઓ પર સમયાંતરે મુલાકાત લઈ આ વિકાસોત્સવ કાર્યક્રમનું મોનિટરિંગ કરીશું. જ્યાં સુધી સીમા ઉપર રહેલા ગ્રામ્ય વિસ્તારના લોકો સીમા સુરક્ષા બાબતે જાગૃત નહીં બને ત્યાં સુધી સીમાઓને સાચા અર્થમાં સુરક્ષિત રાખી નહીં શકાય, તેમ જણાવતા ગૃહમંત્રી શાહે કહ્યું હતું કે દેશની અને રાજ્યની સીમાઓ માતાના આંચલ સમાન છે. તેમની સુરક્ષા કરવાની જવાબદારી પ્રત્યેક નાગરિકની ફરજ છે. તે પછી દેશની આંતરિક સુરક્ષા હોય કે આંતરરાષ્ટ્રીય સુરક્ષા હોય, દેશની આંતરિક સુરક્ષા જ્યાં સુધી મજબૂત નહીં હોય ત્યાં સુધી દેશ આગળ વધી નહીં શકે. અને તેથી જ વડાપ્રધાને દેશની સીમાઓને અભેદ બનાવવાના સંકલ્પ સાથે પરિંદુ પણ ન મારી શકે તેવું કાર્ય કર્યું છે. દેશની એક ઇંચ પણ જમીન કોઈ પચાવી ન પાડે તે માટે દેશના જવાનો આંખમાં આંખ મિલાવીને જડબાતોડ જવાબ આપવા સક્ષમ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભૂતકાળમાં કચ્છના સરહદી ગામો નાપાક પ્રવૃત્તિઓ, દેશદ્રોહી ગતિવિધિઓનું કેન્દ્ર બન્યા હતા. આવા સરહદી વિસ્તારોના પટ્ટાના રૂંધાયેલા વિકાસને સરકારે વિકાસ કાર્યો દ્વારા નવી દિશા આપી છે. ગુજરાતના શહેરો નગરોનો જે ઝડપે વિકાસ થઈ રહ્યો છે તેટલી જ ઝડપથી ગુજરાતના ગામડાઓ અને સરહદી વિસ્તારના ગામડાઓ પણ વિકાસ પામી રહ્યા છે, જેના પરિણામે કચ્છ સહિતના ગ્રામીણ વિસ્તારો સરહદી ક્ષેત્રોની કાયાપલટનો નવો યુગ શરૂ થયો છે. કચ્છના સફેદ રણમાં સરહદી ક્ષેત્ર વિકાસોત્સવ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ સરપંચ સંમેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રી સાથે સહભાગી બનેલા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતના પ્રત્યેક વિસ્તારોમાં વિકાસ કામો અને સેવા કાર્યો થકી જનલક્ષી યોજનાઓને વધુ સઘન બનાવી સરકારે જ્યાં માનવી ત્યાં સુવિધાઓ અને વ્યથા નહીં વ્યવસ્થાથી સૌને ખુશહાલ રાખવાનો યજ્ઞ આરંભ્યો છે, જેના સાક્ષી ગુજરાતના સરહદી વિસ્તારના પ્રત્યેક ગામો પણ બન્યા છે. સરહદી વિસ્તારના ગામડાઓમાં શહેરો જેવી સુવિધા ઉપલબ્ધ થાય તે માટે ગામડાઓને વિકાસના કેન્દ્ર બનાવવાની નેમ સાથે છેલ્લા 3 વર્ષોમાં 215.79 કરોડની ફાળવણી કરવામાં આવી છે. એટલું જ નહીં, સરહદી વિસ્તારના કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના લોકોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત 32,000થી વધુ આવાસોના કામો પૂર્ણ કરાયા છે. વિકાસની રાજનીતિમાં આજે ગુજરાત સમગ્ર દેશ દુનિયામાં રોલ મોડેલ બન્યું છે, તેમ જણાવી ગુજરાતની વિકાસની આ રાજનીતિને સ્વીકારી ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં જનતા જનાર્દને આપેલા પ્રચંડ જનસમર્થન બદલ મુખ્યમંત્રીએ આ તકે જનતા જનાર્દન પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતા મુખ્ય સચિવ ડૉક્ટર અનિલ મુકીમે જણાવ્યું હતું કે સરહદ વિસ્તારના વિકાસ કામોનો વિકાસોત્સવ કાર્યક્રમ રાજ્યમાં પ્રથમવાર યોજાઈ રહ્યો છે.
જે આ વિસ્તારના લોકો માટે ગૌરવની વાત છે. આ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્લાનિંગ કાર્યક્રમ હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ વિકાસલક્ષી કામોનું આયોજન કરવામાં આવે છે. આ યોજના હેઠળ રાજ્યના કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના જે આંતરરાષ્ટ્રીય સરહદો ધરાવે છે, આ ત્રણેય જિલ્લાના 158 ગામોમાં કૃષિ, શિક્ષણ, આરોગ્ય, માર્ગ સુવિધા, પીવાના પાણી સહિત વિવિધ આંતરમાળખાકીય સવલતોના નિર્માણ થકી છેવાડાના માનવી સુધી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. તેમણે ઉપસ્થિત સૌને અહીં ઊભા કરાયેલા પ્રદર્શનને નિહાળીને રાજ્યની યોજનાઓના લાભો વધુને વધુ લોકો સુધી પહોંચે તે માટે અનુરોધ કર્યો હતો. આ તકે BSFના ઉચ્ચ અધિકારી દ્વારા BSFની કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના વિવિધ ગામોના સરપંચોએ તેમના ગામ વિસ્તારમાં સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ અંતર્ગત હાથ ધરાયેલા વિકાસ કામોનો ઉલ્લેખ કરી તેમના સરહદી વિસ્તારના વિકાસ માટે રાજ્ય કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ કાર્યો બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, સમાજ કલ્યાણ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, યુનિયન હોમ સેક્રેટરી અજિતકુમાર ભલ્લા, ઇન્ટેલિજન્સ બ્યુરોના ડાયરેક્ટર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી KK નિરાલા, ગૃહ વિભાગના ડાયરેક્ટર આશિષ ભાટિયા, સાંસદો વિનોદ ચાવડા, પરબતભાઈ પટેલ, ભરતસિંહ ઠાકોર, ધારાસભ્યો નિમાબેન આચાર્ય, વીરભદ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા કલેક્ટર પ્રવીણા DK વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સીમાના ગામો વિકાસશીલ બને તો આપણે સુરક્ષિત બનીશું. આ સીમા ઉપર વસતા લોકો એને વિકાસના ફળો ચખાડીને, વિકાસને ત્યાં ધોધ વહેતો કરીને સીમાઓને જાગૃત કરવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે અને એટલા માટે અનેક પ્રોજેક્ટો આ સીમા ઉપર ઊભા કરીને આપણે સીમાને જાગૃત કરી રહ્યા છીએ. સીમાવર્તી ગાંવો મેં હમારે જો નાગરિક રહેતે હૈ ઉનકો ઇતની હી સુવિધા મિલે જિતની અમદાવાદ, દિલ્હી ઓર મુંબઈ કે નાગરિકો કો મિલતી હૈ. ઉનકો કિસી ભી પ્રકાર સે વિકાસ સે કુછ ચહેરાઈ કી બાત હો, શિક્ષા કી બાત હો, સ્વાસ્થ્ય કી બાત હો, રોજગારી કી બાત હો, ઉનકે બચ્ચો કો દુનિયા કે સાથ કનેક્ટિવિટી સે જોડને કી બાત હો, હર ક્ષેત્ર કે અંદર સુશાસન ઓર વિકાસ સીમાંત ગાંવો કે અંદર પહોંચે, એ ઇસકા મેઇન મુખ્ય ઉદ્દેશ્ય. ઇસકે સાથ સાથ રાષ્ટ્રીય સુરક્ષા કે મુદ્દે પર યહાં સારે બેઠે હુએ પંચ, સરપંચ, વિધાયક, સાંસદ કે સભી લોકો કે અંદર રાષ્ટ્રીય સુરક્ષા કે બારે મેં જાગૃતિ ખડી કરના ભી ઇસ વિકાસ ઉત્સવ કા કામ. જબ તક સીમા પર રહેને વાલા જન જન, સીમા પર રહેને વાલા હર એક વ્યક્તિ જાગૃત નહીં હોતા, તબ તક હમ સીમાઓ કો સુરક્ષિત નહીં કર સકતે. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.